नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुलनी ऑनलाइन एजुकेशन चैनल में आपनु स्वागत छे। आजे आपणे धोरण 8 विषय छे समाज, चेप्टर नंबर 5 छे प्राकृतिक प्रकोपो। हवे आपणे गया लेक्चर में भूकंप विषे माहिती मेळवी हती, हवे आपणे ज्वाळामुखी विषे माहिती मेळवीशुं। ज्वाळामुखी एटले भूसपाટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટકે છિદ્રનું નામ છે। હવે જ્વાળામુખી એટલે શું કે ભૂસપાટી એટલે કે જમીન પર નબળા ખડક સ્તરોમાં જે પડેલી ફાટકે છિદ્ર હોય તે એનું નામ છે, જેમાં થઈને પેટાનો ધગધગતો લાટો મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે। આપણને શું કીધું કે જેમાંથી ને પેટાળનો જે ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકાર છે એ ધરાવે છે, ખડક પછી રાખ, વરાળ અને અન્ય વાયુઓ છે એ ભૂસપાટી ઉપર ઘસી આવે છે। પછી જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય ચાર કારણ છે। કે જ્વાળામુખી વિસ્ફોટ કઈ રીતે થાય છે એના મુખ્ય જે કારણો છે એ ચાર કારણો છે। તો એમાં પહેલું છે કે પૃથ્વીના પેટાળનું તાપમાન। હવે જે પૃથ્વીના પેટાળનું જે તાપમાન છે એ કયા પ્રકારનું છે, વધારે છે, ઓછું છે એ। પછી પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ। હવે જે પ્રવાહી મેઘમાં છે એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે વાયુ અને વરાળનો ઉદ્ભવ, વાયુ અને વરાળ છે એનો ઉદ્ભવ છે એ કેવી રીતે થાય છે। ચાર, કે મેઘમાનું ભૂસપાટી તરફનું વહન। હવે જે લાવારસ છે તે કે ભૂસપાટી ઉપર છે વહન કેવી રીતે ઉપર તરફ કરે છે, આ ચાર કારણો છે। તો એમાં આગળ જોઈએ કે મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાની ઉપર ધકેલે છે, કે જે મેઘમાની જે નીચે રહેલા જે ભારે વાયુઓ છે એ મેઘમાને શું કરે છે કે ઉપરની તરફ ધકેલે છે। બીજું કે ઉપરના નબળા ખડકતરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે, કે બીજું છે એમાં કે જે ઉપરના નબળા જે ખડકતરો છે એમાં તિરાડો કે ફાટો દ્વારા જે પ્રવેશેલા પાણીની વરાળ થાય છે, આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે। હવે કે આ જે દબાયેલી વરાળ છે એને પૂરતો જથ્થો કે આગળ તરફ ઘસવા માટે એને જગ્યા મળતી નથી, એટલે કે બહાર નીકળવા એ પ્રયત્ન કરે છે। આ પ્રયત્નમાં તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે, કે આ પ્રયત્ન દ્વારા જે પોતાની સાથે જે પ્રવાહી મેઘમાં છે એને પણ એની સાથે એ ઉપરની તરફ લઈ આવે છે। ભૂસપાટી ઉપર આવતા મેઘમાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા વિવિધ કદ અને આકારના જે ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછરે છે અને જ્વાળામુખી કહેવા છે। હવે શું કીધું કે ભૂસપાટી ઉપર આવતા મેઘમાં જે રહેલા વાયુઓ છે તે દબાણપૂર્વક બનતા કે વિસ્ફોટની સાથે બહાર નીકળી વિવિધ કદ અને આકારના ખડક છે એ ખડકના ટુકડા, રાખ વગેરે જે આકાશમાં જે ઉછળે છે એને જ્વાળામુખી કહેવામાં આવે છે। પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે। હવે આ જે બધા જે જ્વાળામુખી પદાર્થો છે એ શું થાય છે કે નીચે પડે છે અને શંકુ આકારનો ઢગ રચાય છે, કોઈ પણ પ્રકારનો ઢગ હોય તો એ શંકુ આકારનો જ હોય છે। જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય તો ભૂસપાટી ઉપર તાપનું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે। આપણને ખબર છે વરાળને બહાર આવવા માટે જે વાયુનું જો પ્રમાણ અને ભૂસપાટી ઉપર કાણું કે છિદ્ર હોય તો એ સાંકડું હોય તો ભયંકર વિસ્ફોટ એમાં થાય છે, કે એને જગ્યા જાજી જોઈએ અને જગ્યા ઓછી હોય તો એ ભયંકર વિસ્ફોટ કરે છે। પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય તો ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળે છે। તો શું કીધું આપણને કે વરાળ અને જે વાયુનું પ્રમાણ છે ઓછું હોય તો ભૂસપાટીની જે લાંબી ફાટ પડી ગઈ હોય તો પ્રસ્ફુટન થતું એ ધીમે ધીમે શાંતિથી બહાર નીકળી જાય છે। જ્વાળામુખીના મુખ્ય ત્રણ પ્રકાર છે, એમાં છે સક્રિય જ્વાળામુખી, પછી બીજું છે સુષુપ્ત જ્વાળામુખી અને ત્રીજું છે મૃત જ્વાળામુખી। તો કે વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે। આપણને શું કીધું કે વિશ્વમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં વિવિધ પ્રકારના જે જ્વાળામુખી છે એ આવેલા છે। ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે। હવે આપણા ભારતમાં અંદમાન અને જે નિકોબાર ટાપુ છે ત્યાં માત્ર એક જ એવી જગ્યા છે કે ત્યાં જ્વાળામુખી આવેલા છે। જ્વાળામુખીનું વિસ્ફોટન જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે, કે જ્યાં જ્વાળામુખી છે એનું વિસ્ફોટ થાય એ આજુબાજુના પ્રદેશ છે અથવા તો એના જે સ્થાનિક વિસ્તાર હોય ત્યાં ભયંકર એનો વિનાશ થાય છે। જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે,
જેવી રીતે એનો વિનાશ થાય છે એ રીતે એનો ફાયદો પણ છે કે લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે, કે જે જગ્યાએ લાવા છે નીકળો હોય બહાર એ જમીન છે એ ફળદ્રુપ બની જાય છે. જાવા અને સુમાત્રાની જે લાવામાંથી બનેલી જમીનનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જાવા અને જે સુમાત્રાની જે લાવામાંથી જે બનેલી જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે અને સારી છે, એટલા માટે એમાં સારી ખેતી પણ થઈ શકે છે. વાળામુખીના ઢોળાવો ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક છે એ મેળવે છે. હવે જે આ જમીન છે જ્વાળામુખીની જમીન, એના ઢોળાવો ઉપર પોટાશયુક્ત માટીથી ખેતી કરી અને જે ખેડૂતો છે એ મબલક પાક એમાંથી મેળવે છે. જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. હવે જે જ્વાળામુખી વિસ્તારમાં જે ગરમ પાણીના ઝરા આવેલા હોય છે એમાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના જે દર્દી હોય છે એને ચામડીના રોગ થયા હોય તો એ પણ મટી જાય છે, એટલા માટે કે આશીર્વાદરૂપ બને છે. વાળામુખીના કારણે પારો, એન્ટિમની, સીસુ, જસત, ટંગસ્ટન, ક્લાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈ જ પ્રાપ્ત થાય છે, કે જ્યાં આપણને લાવા છે એ નીકળો હોય છે એના કારણે જે પારો છે, એન્ટિમની છે, જસત, ટંગસ્ટન, ક્લાઈ વગેરે જે ધાતુમય ખનિજો છે એ ભૂસપાટીથી થોડી જ ઊંડાઈ આપણને પ્રાપ્ત થઈ જાય છે. વાળામુખી નળીમાં લાવારસ ફરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા તેમાંથી હીરો બને છે. હવે જે જ્વાળામુખીની નળીઓ છે એ ફરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા એમાંથી જે હીરો છે એ આપણને પ્રાપ્ત થાય છે. વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. આપણને શું કીધું કે જે જ્વાળામુખીમાંથી જે ફેંકાતા છે વિખંડિત ખડક, એ પદાર્થોમાંના નાના નાના પથ્થર હોય એ લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. જે આ લાપીલી છે એને આપણે મનગમતો ઘાટ આપી અને એમાંથી ખૂબ જ સરસ બધી વસ્તુ બનાવી શકીએ છીએ, એટલે કે એમાંથી ખૂબ જ આપણને ઉપયોગી પુરવાર થાય છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, હવે પછીની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી મેળવીશું.